प्रणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरार्णनाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। श्रीघनश्याम महाराजनी जय। श्रीहरिकृष्णमहाराजनी जय। श्रीस्वामीनारायण भगवाननी जय। सद्गुरु श्री निष्कुणानंद स्वामी ભક્ત ચિંતામણીના 140માં પ્રકરણની અંદર તીતારામ ભગતને મહારાજે જે પરચા પૂર્યા, જેવી રીતે મહારાજ એમને પોતાના ધામમાં લઈ ગયા એની વાત કરી, એના પછી બીજા ભક્તોની વાત કરી, અને છેલ્લે સ્વામી એમાં લખે છે કે ચાંગા ગામની અંદર એક વસંતદાસ કરીને ભગવાનના ભગત તો નહીં પણ એક કુસંગી હોય છે ને, એની વાત, એને મહારાજે કેવી રીતે દર્શન આપ્યા ને કેવો પરચો પૂર્યો એમની વાત મહારાજ સ્વામી અહીંયા લખે છે। વળી ત્યાંની કહું એક વાત સારી સાંભળ્યા જેવી વિખ્યાત, એક કણ બી વસંતદાસ તેને અતિ ખેતીનો અધ્યાસ, કરે આઠ પોર એહ કામ મુખે ન લીએ પ્રભુનું નામ, અતિ ક્રોધી ને રીસાડ બહુ એથી ડરી ચાલે ગામ સહુ, પછી કાળે કર્યું તન ત્યાગ મુઆ કેડે થયો કાળો નાગ, રહ્યો વાડી પોતાની માં વ્યાડ અતિ તીખો અગનની ઝાડ। ચાંગા ગામની અંદર સ્વામી કહે છે કે એક કણબી કહેતા એક પટેલ હતા વસંતદાસ, અને ખેતીનું કામ કરતા, ભગવાનનું ભજન ક્યારેય કર્યું નહીં અને આખો દિવસ ખેતીનું કામ કર્યા કરતા, એવા એ વસંતદાસ કરીને પટેલ હતા, અને એમનો સ્વભાવ અતિશય ક્રોધી હતો, ક્રોધી અને રીસાડ કહેતા રીસાતા, કારણ કે જેને ક્રોધ હોય, જેને માન હોય એને જ રીસાવાનો સ્વભાવ પણ હોય, એટલે વસંતદાસને પણ એવા સ્વભાવ હતા, અને એટલા માટે આખું ગામ એમનાથી બીને ચાલતું, બધા એમનાથી ડરતા। પછી કાળે કરીને જ્યારે વસંતદાસનું મૃત્યુ થયું, મૃત્યુ થયા પછી આપણા શાસ્ત્રોની અંદર લખ્યું કે જેનો અતિશય ક્રોધવાળો સ્વભાવ હોય એને પછી સર્પનો દેહ આવે, તેવી રીતે આ વસંતદાસને કાળા નાગનો દેહ આવ્યો, અને પોતાનું જે ખેતર હતું ત્યાં આ સાપ રહે, અને જો કોઈ અંદર બેસવા જાય, ઢોર હોય, ચોર હોય, કોઈ પણ અંદર આવવા જાય તો એને આવવા દે નહીં, અને જો કદાચ પરાણે કોઈ અંદર બેસે ખેતરમાં તો એનો જીવ લે। આવો વસંતદાસ કાળા સર્પના દેહની અંદર આવીને આવું કરતા। અહીંયા સ્વામી કહે છે કે એમને ખેતીનો અભ્યાસ હતો અને આઠો પોર ખેતીનું કામ કરતા પણ ભગવાનનું નામ લેતા નહીં, જેમાં વસંતદાસને ખેતીનું કામ હતું એમ આપણે પણ ઘણા કામો કરતા હોય, આપણે જોબ હોય, બિઝનેસ હોય, સ્ટોર હોય, મોટલ હોય, અમે સાધુ હોય તો અમારે સાધુને અમારે લગતા એવા કંઈ પણ ક્રિયા હોય, પણ સ્વામી વાતોમાં કે ક્રિયારૂપ થઈને કોઈ કામ કરવું નહીં, પણ ભગવાનની મૂર્તિની અંદર રહીને મૂર્તિરૂપ થઈને ક્રિયા કરીએ તો કાંઈ કામ, તો કાંઈ વાંધો આવે નહીં, નહીં તો આ વસંતદાસની અંદર ને આપણી અંદર કાંઈ ફેર રહે નહીં, ખાલી આપણે તિલક ચાલવાવાળા વસંતદાસ કહેવાઈએ અને આ કુસંગી હતા એટલું જ, પણ જો કંઈક કામ કરતાં કરતાં પણ ભગવાનને સંભાળવાનો અભ્યાસ રાખ્યો હોય તો મહારાજ વચનામૃત પ્રથમના 22માં કહે કે જો બીજી ક્રિયા કરતાં, ખાતા પીતા બેસતા ઉઠતા બધી ક્રિયાની અંદર જો ભગવાનને સંભાળીએ તો જ્યારે ભગવાનને સંભાળવા કહેતા ભગવાનનું ભજન કરવા બેસે ત્યારે પણ વૃત્તિ મૂર્તિની અંદર રહે।
આમ આવી રીતે વસંતદાસને સર્પનો દેહ આવ્યો છે. ઢોર ચોરને કોઈને અંદર આવવા દેતા નથી ને જો આવે તો એનો જીવ લે છે. અહીંયા સ્વામી લખે છે, ચોર ઢોર ચોર ડુંકવાન દિયે, પેસે પરાણે તેનો જીવ લીએ, એમ કરતા આવ્યા મહારાજ, એ હવાડી એ નાવાને કાજ. દીઠા દાતણ કરતા દયાળ, જોઈ વિસ્મય પામ્યો તે વ્યાળ, આ તો પૂરણ બ્રહ્મ છે આપ, એને નિરખી હું થયો નિષ્પાપ. હવે આજ થકી એમ ધારું, જીવું ત્યાં લગી જીવન મારું, રહું નિર્વિષ થઈને ક, છાંડી રીસ ક્રોધ વળી છે ક, આજ થકી ધરું વ્રત માન, રહેવું મારે અતિ નિરમાન. એક વખત મહારાજ ને સંતો ને ભક્તો બધો સંગ લઈને મહારાજ ત્યાંથી જતા હતા, અને મહારાજ આ ચાંગા ગામના આ વસંતદાસના ખેતરની અંદર સવારનો સમય હશે ને મહારાજ ત્યાં દાતણ કરતા હતા. અને આ વસંતદાસને નિયમ હતો કે કોઈ પણ એના ખેતરમાં આવે એટલે એને ડંખ મારીને એને ભગવાનની પાસે પહોંચાડવું. પણ જ્યારે આ વસંતદાસ જે સર્પના દેહની અંદર છે એ સર્પરૂપે જ્યારે ભગવાનની સામે આવે છે, મહારાજ દાતણ કરતા હોય છે અને ત્યાં આવે છે અને જોયું કે ઓહો આ તો પુરુષોત્તમ નારાયણ છે, આ તો પરબ્રહ્મ છે, અને ભગવાનના દર્શન સર્પના દેહની અંદર કરે છે, પણ તેમ છતાંય એમને અહો અહો થાય છે કે ઓહો આવા મહારાજના દર્શન મને ક્યાંથી. અને પછી પોતાનું એટલું અહોભાગ્ય માને છે કે આજે ભગવાનના દર્શન થયા તો મારા બધાય પાપ બળી ગયા, પોતાને નિષ્પાપ માનવા લાગ્યા. અને પછી વિચારે છે કે આજ સુધીના તો બધાય પાપ આ મહારાજના દર્શને કરીને ટળ્યા, પણ હવે પછી મારે કોઈ પાપ કરવું નથી, જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે કોઈ જીવને મારવા નથી, અને નિર્વિષ થઈને મારે રહેવું છે, ક્રોધ મારે છોડી દેવો છે, રીસવાળો જે સ્વભાવ છે બધું મારે ત્યાગ કરવું છે. અને નક્કી કરે છે ને પછી સ્વામી લખે છે કે આજ થકી ધરું વર્તમાન, રહેવું મારે અતિ નિર્માન. નિર્માની વર્તમાન જે સંતોનું છે એવું વર્તમાન આ વસંતદાસ જે સર્પ થયા છે, અને સર્પના દેહની અંદર આવો વિચાર આવ્યો કે હવે મહારાજના દર્શન થયા, ભગવાનના દર્શન થયા જે કોઈને થતા નથી એવા મહારાજ મને મળ્યા, તો આજથી મારે આટલા નિયમ લેવા કે મારે ક્રોધ ને રીસવાળો જે મારો સ્વભાવ છે છોડી દેવો, કોઈ જીવને કોઈ જીવ પ્રાણી માત્રને કોઈને પણ ક્યારે હવે મારવા નહીં, અને અતિશય નિર્માની થઈને રહેવું. અહીંયા એક વાત સ્વામી લખે છે કે જ્યારે આ સર્પને ભગવાનના દર્શન થયા, ભગવાનને ઓળખ્યા, ત્યારથી એનું કામ થઈ ગયું, ત્યારથી એના બધા સ્વભાવ છૂટી ગયા. મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે જેવા મહારાજ બધી વાત કરે છે પોતાના સ્વરૂપની કે તેજને મધ્ય દિવ્ય સ્વરૂપ મૂર્તિ છે, પછી મહારાજ કહે છે કે જ્યારે તમને પણ એ સ્વરૂપનો આવો નિશ્ચય થશે, કહેતા તમે પણ એ સ્વરૂપને જ્યારે માનશો જોશો કે આ સર્વોપરી પરબ્રહ્મનું સ્વરૂપ છે, અને જ્યારે આ વાત જેવી છે એવી તમારે સમજાશે, ત્યારે તમને પણ કોઈ પંચ વિષય બંધન કરે નહીં, અને પંચ વિષયમાંથી જેટલું આજે નીકળવું કઠણ છે એટલું જ જ્યારે આવો નિશ્ચય થશે અને ભગવાનના સ્વરૂપનો ઓળખાણ જ્યારે આવી થશે ત્યારે ઓટોમેટિક પંચ વિષય છૂટી જશે. કામ ક્રોધ લોભ જીતવા માટે પ્રયત્ન કરવો પડે નહીં, ક્યારે ભગવાનને આપણે જીવા છીવા જાણીએ ઓળખીએ ત્યારે, નહીં તો એ સિવાયનું તો આપણે ઘણું બધું જાણતા હોઈએ. મહારાજ અંતેના બીજા વચનામૃતમાં કહે છે કે જીવ આ દેહ છોડીને મરી જાય છે, એને પણ જુએ છે, એને જાણે છે, આખું જગત નાશવંત છે, એને પણ જુએ છે અને જાણે છે,
અને ભગવાન એક સત્ય છે અને ભગવાન જ સુખના દાતા છે આવું પણ જાણે છે, તેમ છતાંય જીવની વૃત્તિ જગતમાંથી તૂટતી નથી અને ભગવાનના સ્વરૂપમાં લાગતી નથી. આવું શા માટે? એનો ઉત્તર મહારાજ સ્વયં આપે છે કે જેવી એ જીવને પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે, એવી જો પ્રગટ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે બધા અર્થ એને પ્રાપ્ત થાય. કહેતા જેટલું કંઈ આપણે કામ કરવાનું બાકી છે આધ્યાત્મિક માર્ગમાં બધુંય કામ પૂર્ણ થાય. ઓળખવા એ બહુ મોટી વાત છે. જો ભગવાનને ભગવાનના સંતને જેવા છેવા જાણી લઈએ તો જેવી રીતે આ સર્પનું કામ થઈ ગયું એવી રીતે આપણું પણ કામ થઈ જાય. જેમ સર્પની અંદર ક્રોધનો સ્વભાવ હતો, રીસવાળો સ્વભાવ હતો, એ જો એને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થઈ, ભગવાનના દર્શન તો થયા, દર્શન તો આપણે રોજ કરતા હોઈએ, પણ આવી જો ઓળખાણ થાય, આવો જો નિશ્ચય થાય તો આપણા સ્વભાવ બધાય આપણે છોડવા હોય તો છૂટી જાય. સ્વામી વાતોમાં લખે છે, પ્રકરણ 2 વાત નંબર 15, સ્વામિનારાયણ હરે. પછી સ્વામીએ વાત કરી છે, જેવા મહારાજ છે અને જેવા સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઈ રહે નહીં. ત્યારે પૂછ્યું છે, જેવા મહારાજ છે અને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય? ત્યારે સ્વામી બોલ્યા છે, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષણ સદા સ્વતઃ. એનો અર્થ એવો થાય છે, આ જે સંસ્કૃતનું શ્રુતિ સ્વામી જે બોલ્યા એનો અર્થ એવો થાય છે, જે જીવ પ્રાણી માત્રના આશયને એક સાથે પ્રત્યક્ષપણે કોઈપણ સાધન વગર જુએ છે અને જાણે છે. આવા જો ભગવાનને અને મોટા ગુરુજી જેવા સાધુને જો આવા આપણે જાણીએ તો પછી સ્વામી કહે છે એવું થાય. એ શ્રુતિ બોલીને કહ્યું છે, જે એવી સમજણ હોય ત્યારે ભગવાનને અને મોટા સાધુને જાણ્યા કહેવાય. ત્યારે વળી પૂછ્યું, જે આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે, જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય, તો આચરણ તો થાય જ કેમ? લો, આવા ક્રોધવાળા સ્વભાવો હોય એને લઈને કોઈને બીક લાગે આપણી, કે આપણાથી કોઈ બીને ચાલે, આપણને કોઈ કાંઈ કહી ના શકે, અથવા તો આપણા બીજા કોઈ એવા સ્વભાવો હોય તો એનાથી આપણાથી ભૂંડું આચરણ થાય. ક્રોધવાળો સ્વભાવ હોય તો કોઈકને કાંઈ કહી દેવાય, ના કહેવાના શબ્દો કહેવાઈ જાય, કોઈકને બીજી રીતે દુઃખી કરી દેવાય. પણ જો આવી રીતે ભગવાનને અને મોટા સાધુને જાણતા હોઈએ તો સ્વામી કહે છે કે એને તો આચરણ નહીં, ભૂંડો સંકલ્પ પણ ના થાય, ક્રોધનો સંકલ્પ પણ અંદરથી ઉઠે નહીં, તો બહાર તો કેવી રીતે પ્રદર્શિત થાય? એવી રીતે ક્રોધ એકલો જ નહીં, કામ, ક્રોધ, લોભ, માન બધા જ આપણા સ્વભાવો આવી રીતે ભગવાનને અને મોટા સાધુને જાણીએ તો જળ મૂળથી નીકળી જાય, એમ અહીંયા ગુણાતીતાનંદ સ્વામી કહે છે. ને તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે તેટલું અજ્ઞાન છે, અને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે. એટલે સ્વામી કહે છે કે આપણાથી જેટલું કંઈ ભૂંડું આચરણ થાય છે એટલું આપણે ભગવાનને મોટા સાધુને ઓળખવાની અંદર આપણી કસર છે. એ કસર મોટા સાધુના સમાગમમાં કરીને ટળે છે, અને મોટા સાધુના સમાગમથી જ આવી સમજણ પણ આવે છે, આવા મહારાજને અને મોટાને આપણે ઓળખી શકીએ છીએ. એટલે અહીંયા વસંતદાસ જે સર્પના દેહની અંદર છે એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો, કે તો ભગવાનની ઓળખાણ થઈ ગઈ કે આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અમને કેવી રીતે ડંખ મરાય, અને અમને ડંખ ના મરાય પણ એમના દર્શને કરીને હું તો નિષ્પાપ થયો, મારા પૂર્વના બધાય પાપ ટળી ગયા છે. જો મારા પૂર્વના પાપ ના બળવાના હોય તો આ ભગવાનના દર્શન મને કેમ થાય, અને આ ભગવાનની ઓળખાણ મને કેવી રીતે થાય? આવી રીતે એમને વિચાર્યું, પોતાના બધા સ્વભાવોને મૂકવા હતા તો ભગવાનને ઓળખવા માત્રના પાવરે કરીને બધા સ્વભાવો છૂટી ગયા. અને પછી કોઈનો બહુ આવો સ્વભાવ હોય ને સ્વભાવ મૂકી દે પછી શું થાય? પછી બધા ગામના લોકો એમને હેરાન કરવા લાગ્યા. અહીંયા સ્વામી લખે છે કે જ્યારે આ વસંતદાસે વર્તમાન ધારણ કર્યું કે હવે મારે નિર્માનીપણે રહેવું છે, કોઈ જીવને મારવા નથી અને નિર્વિષ થઈને રહેવું છે, પછી એવી સાધુતા ગ્રહી છે સાપે, પછી જે મળે તે દુઃખ આપે.
જેનો સાધુ સ્વભાવ હોય એને બધાય હેરાન કરે, જે નિર્માની થઈને રહેતા હોય. આ જેમ સાપ તો સમર્થ હતો કે કોઈ એને કંઈક કરે તો તરત એને ડંખ મારી શકે, પણ તોય ભગવાન મળ્યા, ભગવાનની ઓળખાણ થઈ, એને પોતાનું બધું સ્વભાવ છોડ્યા. એમ મોટા સાધુ હોય પણ આવા સમર્થ હોય, જેમાં સર્પ સમર્થ હતો છતાંય કોઈને ડંસતો નહોતો, એમ મોટા સાધુ હોય, ભગવાનના એવા મોટા સંતો ભક્તો હોય, બધા આવા સમર્થ હોય, પણ મહારાજ પ્રથમના 27મા વચનામૃતમાં કહે છે કે એવા મોટા સાધુ હોય કે આખા બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને એની આંખમાં જોનારા ભગવાન છે, તો આંખની જોવાની દ્રષ્ટિને આપનારા એ સંત હોય એટલી સામર્થ્ય હોય, એવી રીતે મહારાજ બધી જ ઇન્દ્રિયોની વાત કરે છે. અને અંતે મહારાજ કહે છે કે તો એવા સાધુ તો આખા બ્રહ્માંડના આધારરૂપ છે, એવા સમર્થ હોય તેમ છતાંય કોઈ અજ્ઞાની જીવ ગમે તેવી વાત કરે, એમનું ગમે તેવું અપમાન કરે, એને પણ સહન કરતા હોય. એ તો મહારાજ કહે કે આવી સમર્થકા ઝરણા તે કોઈથી થાય નહીં, અને એવા જે સમર્થકા ઝરણા કરે એ તો અતિ મોટા હોય, એનાથી થાય. માટે ક્યારેય મોટા સાધુ અતિ નિર્માનીપણે રહેતા હોય, સમર્થ હોય તેમ છતાંય પોતાની સામર્થ્યને છુપાવીને રહેતા હોય, તો ક્યારે એવું માની લેવું નહીં કે અસમર્થ છે. પણ આવી રીતે આ સાપને તો અસમર્થ જાણીને એકદને સુત સુત મળી માર્યો એ હવિયાળને વળી. વસંતદાસના પોતાના દીકરાનો દીકરો એને ભેગા થઈને એક દિવસ આ સાપને માર્યો, કારણ કે આખા ગામના કેટલાય લોકોને માર્યા હશે, દંશ મારીને મારી નાખ્યા હશે, કેટલાય ઢોરને મારી નાખ્યા હશે. એટલે આ લોકોએ વિચાર્યું કે આપણું આખા ગામની અંદર લાજ જાય છે કે તમારા ખેતરની અંદર એક સાપ છે ને તમે લોકો કાંઈ કરતા નથી. એટલે એક દિવસ સાપને જોયો તો આ લોકોએ માર્યો. માર્યો ત્યારે ડસી વસ્યો તે દેહમાં, લાગ્યો બોલવા ભોયંગ તેમાં, કહે વણવા કે કેમ મારે, શિયું થયું મુથી દુખ તારે, મને મળ્યા જે દીના મહારાજ, તે દીનું મારું થયું છે કાજ, હું તો નિર્વિષ થઈ ફરું છું, સ્વામી સંતના દર્શન કરું છું, એમ કરી કરીશ તન ત્યાગ, તો મારા જેવા નહીં કેના ભાગ્ય, તજીશ હું તન જે હવારે, આવશે નાથ તેડવા તારે, તે તો માન જો સહુ તમે સત્ય, એમાં નથી લગાર અસત્ય, એમ બોલ્યો વ્યાળ વચન, સુની આશ્ચર્ય પામ્યા સહુ જન. એક દિવસ જ્યારે પોતાના દીકરાના દીકરા કહેતા પોતાના પૌત્રએ જ પોતાને માર્યો, પૌત્રને ખબર નથી કે આ મારા દાદા છે, પણ વસંતદાસને ખબર છે, એટલે વસંતદાસે પછી જ્યારે એને વગર વાંકે માર્યો ત્યારે એ પોતાના પૌત્રને ડંખ માર્યો અને એના જીવમાં પ્રવેશ, એના દેહમાં જ પ્રવેશ કર્યો. અને પછી પ્રવેશ કરીને કહેવા લાગ્યા કે તમે બધા ભેગા થઈને મને શા માટે મારો છો, મને તો જે દિવસથી ભગવાન સ્વામિનારાયણ જે પૂર્ણ પુરુષોત્તમ છે, સર્વ અવતારના અવતારી છે, એમના દર્શન થયા, એમના સાધુઓના દર્શન થયા, ત્યારથી હું તો નિર્વિષ થઈને ફરું છું અને કોઈને મારતો નથી. તે દિવસથી મેં નિયમ લીધું છે કે ક્યારેય કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં, અને નિત્ય હું તો એ મહારાજના અને સંતના દર્શન કરું છું. દર્શન તો ક્યારે થયા હતા વસંતદાસને? એક જ વાર થયા હતા, પણ વસંતદાસ નિત્ય મહારાજના જેવા દર્શન થયા હતા, જેવા સંતોના દર્શન થયા હતા, એવાને એવા નિત્ય સંભાળીને રાખતા. મહારાજ વચનામૃતમાં કહે કે
એક વખત જો દર્શન થયા હોય અને મને સવર્તમાન જો દર્શન કર્યા હોય, મન અને બીજી બધી ઇન્દ્રિયોને ત્યાં એકત્રિત કરીને, માત્ર આંખથી જ નહીં પણ બધી ઇન્દ્રિયોને ભેગી કરીને જો ભગવાનના દર્શન કર્યા હોય અને એ દર્શનનો જો મનને નિધિધ્યાસ કર્યો હોય અને સાક્ષાત્કારને પામ્યા હોય, તો જેવા દર્શન એકવાર કર્યા હોય એવા ને એવા દર્શન જ્યાં સુધી બીજી વાર દર્શન ના કરે ત્યાં સુધી એવા ને એવા દર્શન થાય, નિત્ય એવા ને એવા ભગવાન એને સાંભળે. તો અહીંયા સ્વામી ભગવાનના અને સંતના બંનેના દર્શનની વાત કરે છે. આવી રીતે જો વસંતદાસને એકવાર એને દર્શન કર્યા મહારાજના અને સંતોના, અને એને જો એ છબી અંતરમાં ઉતરી ગઈ હોય, તો આપણી દર્શન કરવાની અંદર કચાસ છે કે આપણને એવા ને એવા દર્શન મહારાજના અને સંતોના રહેતા નથી, એ આપણી કચાસ છે. જો આપણે પણ એવી રીતે મને સવર્તમાન દર્શન કરીએ તો મહારાજ તો આપણને દર્શન આપવા માટે જ બેઠા છે, અને મોટા સાધુ પણ આપણને દર્શન આપવા માટે જ આ પૃથ્વી ઉપર મનુષ્ય આકારે દર્શન આપે છે. તો જો આપણે એવા દર્શન કરીએ અને હૃદયની અંદર વારંવાર એ મહારાજના દર્શનને, મોટા સાધુના દર્શનને વારંવાર વિચાર્યા કરીએ, તો આપણા હૃદયમાં પણ એવા ને એવા દર્શન નિત્ય રહ્યા. વસંતદાસને સર્પના દેહની અંદર પણ ભગવાનના અને મોટા સાધુના દર્શન નિત્ય એવા ને એવા રહેતા, અને જાતે કહે છે કે જે દિવસના મહારાજનું દર્શન મને થયું છે, જે દિવસના મહારાજ મને મળ્યા છે, એ દિવસથી મારું કામ થઈ ગયું છે, હું તો નિર્વિષ થઈને ફરું છું ને નિત્ય મહારાજના અને સંતોના દર્શન કરું છું. અને આવી રીતે આવા નિત્ય મહારાજને સંતોના દર્શન કરતા કરતા જ્યારે મારો દેહનો ત્યાગ કરીશ, જ્યારે મારો અંતકાળ આવશે, ત્યારે ભગવાન સ્વયં મને પોતાના ધામની અંદર લેવા માટે આવશે. તમે બધા આ વાતને સત્ય માનજો, એમાં લગાર પણ અસત્ય નથી. આવી રીતે સર્પના દેહમાંથી દંખ મારીને બીજાના દેહની અંદર પ્રવેશ કરીને વસંતદાસ બધા લોકોને આવી વાત કરે છે. બધા લોકો આશ્ચર્ય પામ્યા, કારણ કે સર્પ કોઈકના દેહની અંદર આવીને વાત કરે આવી રીતે કે મને તો ભગવાનના દર્શન થયા, ત્યારથી હું નિર્વિષ થઈને ફરું છું, આવી બધી આશ્ચર્યકારી વાતો સાંભળીને બધાને આશ્ચર્ય થયું. જો જો સ્વામી શ્રીજીનો પ્રતાપ, જે થકી મુક્તિ પામ્યો સાપ, ભાઈઓ આ તો અલૌકિક વાત, થયો પરચો માનો સાક્ષાત. બધાય ગામના લોકો કહે છે કે આ તો મહારાજનો કેવો મોટો પ્રતાપ, કે જેને મળવાથી, જેને જેની ઓળખાણ થવાથી, જેના દર્શન થવાથી એક સાપ પણ મુક્તિને પામ્યો, માટે આ તો બધી અલૌકિક વાતો છે, અને આવા પરચા આ કળિયુગની અંદર માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ, જે સર્વોપરિ છે, એ જ આવા પરચાઓ આપી શકે છે. આવી બધી અલૌકિક વાતો બધાએ વાતો કરવા લાગ્યા, અને પોતાના હૃદયની અંદર પણ પ્રતીતિ આવી કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિ છે. પછી બીજી આગળ એક સ્વામી વાત લખે છે. એક વળી પીપલાવ ગામે, દ્વિજ ભક્ત હેતબાઈ નામે, તેને થાય સમાધિ હંમેશ, કરે પ્રભુ પાસે પરવેશ, પામે ધારણામાં જે પ્રસાદી, રહે પ્રગટ તેરાય જાદી, સારી સાકર આપે સહુને, જોઈ અચંબો થાય બહુને, કહે આ રીત્ય નય કોઈ કાળે, કરિયા સમે દીન દયાળે, પડે પડે જે પરચા થાય, તે તો લખતા કેમ લખાય, પ્રભુ હોય ત્યાં આશ્ચર્ય શાની, કહું સહુ જન લેજો માની. સ્વામી અહીંયા
બીજી એક પરચાની વાત લખે છે કે પીપળાવ ગામની અંદર હેતબાઈ નામે ભગવાનના સ્ત્રી ભક્ત હતા અને જેવું નામ એવા જ એમના ગુણ હતા. ભગવાનની અંદર અતિશય હેતવાળા એ સ્ત્રી ભક્ત હતા અને ભગવાનની અંદર અતિશય હેતને કારણે વારંવાર ભગવાનને પાસે સમાધિની અંદર જતા, મહારાજના દર્શન કરતા. દર્શન માત્ર નહીં પરંતુ ભગવાન જે કંઈ પ્રસાદી આપે એ પ્રસાદી પણ આ દેહની અંદર જ્યારે પાછા આવે ત્યારે પ્રસાદી પણ તેમના હાથની અંદર રહેતી અને પ્રસાદી બહુ બધાને આપતા. આવી રીતે એક વખત જ્યારે સમાધિની અંદર મહારાજના દર્શન કરવા જાય છે ત્યારે મહારાજ એમને સાકરની પ્રસાદી આપી અને સમાધિમાંથી જ્યારે પાછા આવ્યા ત્યારે સાકર તેમના હાથમાં એવી ને એવી રહી અને બધાને પ્રસાદી આપી. બધાએ પ્રસાદી જોઈને, કારણ કે આ તો અક્ષરધામની પ્રસાદી, એ પ્રસાદી દિવ્ય પ્રસાદી જોઈને બધાને આશ્ચર્ય થયું. પણ સ્વામી કહે છે કે આવી રીતે બીજું કોઈ આવું કરવાને સમર્થ નથી, આ તો ભગવાન સ્વામિનારાયણ જે સર્વસમર્થ છે એટલે એમનાથી આવા પ્રજા એમના ભક્તોને થાય, નહીં તો બીજા કોઈથી થાય નહીં. માટે જ્યાં ભગવાન સાક્ષાત હોય ત્યાં તો આશ્ચર્ય શેનું, ત્યાં તો આવું સહજ થાય. અને આ મહારાજના સમયમાં થતું કે મહારાજના સમય પછીના થોડાક સમયની અંદર થતું એવું નહીં, આજે પણ આવું થતું હોય. જો આપણી દ્રષ્ટિ હોય તો આપણને આવો અનુભવ થાય એવા સંતો ભક્તોને આપણે ઓળખી શકીએ, નહીં તો આપણે કદાચ સાથે જ રહેતા હોઈએ તો પણ આપણે ઓળખી શકીએ નહીં. અને મહારાજની કૃપા થકી જ આવી દ્રષ્ટિને પમાય છે. પણ જો એ તરફનો આપણો પ્રયત્ન હોય અને આપણને આવો શાસ્ત્રની અંદર શાસ્ત્ર વાંચ્યા પછી આવો જો મહિમા હોય તો ભગવાન આપણને એવી દ્રષ્ટિ ચોક્કસ આપે છે, જે દ્રષ્ટિને પામીને આપણે ભગવાનને એવા મોટા સાધુ હોય, ભગવાનને એવા મોટા ભક્તો હોય એના મહારાજ સાથેના આવા સંબંધો કહેતા મહારાજની સમાધિ કરીને. એવું જરૂરી નથી કે કોઈ આંખ બંધ કરીને બેસે અને સમાધિ થાય. મહારાજે વચનામૃતમાં બે પ્રકારે સમાધિ કીધી છે. એમ મોટા સાધુ હોય ને એવા ભક્તો હોય એને મહારાજને લેશ માત્ર છેટું હોય નહીં. એ તો જેમ આપણી સાથે વાત કરે છે એવી જ રીતે એ જ સમયે જેમ આગળ પરચાની અંદર સ્વામીએ લખ્યું કે દયાળજીને મહારાજ લેવા આવ્યા, આખા ગામના લોકોએ ભગવાનને અને અનંત સંતોને ભક્તોને બધાને દર્શન કર્યા, પણ ક્યાં સુધી કે આવતા હતા ત્યાં સુધી બધાને દર્શન થયા, ગામમાં આવતા હતા ત્યાં સુધી. પરંતુ જ્યારે બધાએ ગામના લોકો દયાળજીને ત્યાં જાય છે ત્યારે ત્યાં ભગવાનના દર્શન એમને થતા નથી. ત્યાં બધાને પૂછે છે કે મહારાજ ક્યાં ગયા. દાદા દયાળજીને દર્શન થાય છે પણ એમના જે સંબંધી બધા હતા પરિવારજન એમને પણ દર્શન થતા નથી. માટે મહારાજને જેને જ્યારે દર્શન આપવા હોય તેને આપે, જે વ્યક્તિને દર્શન કરાવવા હોય એ વ્યક્તિને જ દર્શન થાય, બીજા કોઈને દર્શન થાય નહીં. અને મહારાજને તો જ્યારે દર્શન આપવા હોય ત્યારે આપે અને ત્યાંથી દર્શન આપવા બંધ કરવા હોય તરત ભગવાન તો સમર્થ છે, બંધ કરી શકે છે. માટે આપણી આજુબાજુમાં જ એવા સંતો ભક્તો હોય કે જેને મહારાજની સાથે આટલું નિકટપણું હોય કે મહારાજને કંઈક પૂછવું હોય તો પૂછી લેતા હોય, મહારાજને એમને કંઈક કહેવું હોય તો કહી દેતા હોય, આવો એમનો સંબંધ હોય. પણ આપણી જો એવી આ શાસ્ત્રો વાંચીને આવી મહિમાની દ્રષ્ટિ આપણી હોય અને મહારાજની કૃપાથી, મોટા સાધુની કૃપાથી એવી દ્રષ્ટિ જો આપણે કેળવી હોય તો આપણને પણ એવા મોટા સાધુના અને મોટા ભક્તોના દર્શન થાય, એમનો જેવો જેવો મહિમા જેવી છે એવી ઓળખાણ થાય. એવી રીતે અહીંયા 140મું પ્રકરણ પૂર્ણ થયું અને 141માં પ્રકરણની અંદર સ્વામી બીજા પરચા લખે છે. વળી પરચા વર્ણવી કહું હું કાઈક તે હરિ હરિજન ના જશ કહેતા તે વાદે સનેહ. સ્વામી કહે છે કે મારે તો બધાના પરચાઓ લખવા છે, કારણ કે આ બધા ભગવાનને, ભગવાનના સંતો અને ભક્તોના ગુણ કહેતા કહેતા મને અતિશય હેત વધે છે અને તો
બહુ સાચી વાત છે કે મોટા સાધુના ગુણ ગાઈએ કે મોટા એવા સ્થિતિવાળા ભક્તોના ગુણ ગાઈએ તો આપણને એવી અનુભૂતિ થાય કે આપણે જેટલું ભગવાનની અંદર હેત છે દિવસે ને દિવસે વધે છે. મોટા સંતનું દિવ્ય ચરિત્ર આપના જીવન કરે છે પવિત્ર, માટે એની વાતો કરો નિત્ય, જેથી પીયુડામાં થાય પ્રીત. કેવી રીતે ભગવાનમાં પ્રીત થાય? મોટા સાધુના ચરિત્રોની નિત્ય વાતો કરવાથી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આટલા સ્થિતિવાળાને ભગવાનને મળેલા અને ભગવાનના અક્ષરધામમાંથી આવેલા એવું આપણે બધા એમનો મહિમા જાણીએ છીએ. એવા મોટા સંત તેમ છતાં એમના સમયની અંદર જે જે સંતો ભક્તો, સ્ત્રી ભક્તો, અરે બાળ ભક્તો, બધાયના પ્રસંગો, બધાયના ગુણગાન સ્વામી આ ગ્રંથની અંદર ગાયા. તો સ્વામી જો આટલા મોટા હતા ને આવું કરતા શા માટે? સ્વામી કહે છે કે આ હરિ હરિજનના જસ કહેતા તે વાધે સનેહ, ભગવાનના સ્વરૂપમાં હેત વધે છે એના માટે સ્વામી લખતા. માટે આપણે પણ એવો જ પ્રયત્ન કરવો, એવો જ અભ્યાસ રાખવો કે મોટા સાધુના ગુણગાન જેટલા ગવાય એટલા ગાઈએ, એકબીજા સાથે એની જ વાતો કરીએ, આપણી સાથે રહેતા હોય સંતો ભક્તો એના ગુણ ગાઈએ એકબીજાને, તો એનાથી આપણે જેટલું ભગવાનમાં હેત છે એનાથી કઈ ગણું હેત વધશે. દંડાવ્ય દેશમાં રાજપુરે કણબી ભક્ત જે કર્ણ, સર્વે કુટુંબી સહિત પોતે સ્વામી શ્રીજીને શરણ, તેને મહારાજે મોર્યથી વર્ષ આગમ જણવી વાત, આજ થકી દ્વાદશ માસે પિંડ થાશે તારું પાત, તેને એકાદશ માસ વીત્યા વળી આવી કહ્યું અવિનાશ, ચેતવું હોય તો ચેત જે રહ્યો મૃત્યુવાળો એક માસ. દંડાવ્ય દેશ કહેતા ઉત્તર ગુજરાતમાં રાજપુર નામનું ગામ છે ને ત્યાં જેકર્ણ નામે મહારાજનો એક ભક્ત રહે છે, અને કુટુંબે સહિત જેકર્ણ ભગત મહારાજના શરણે આવ્યા છે, કહેતા મહારાજના સત્સંગી થયા છે અને ભગવાનનું ભજન કરે છે. એમનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે વર્ષ પહેલાં, કહેતા 12 મહિના પહેલાં મહારાજ એમને દર્શન આપ્યા અને દર્શન આપીને વાત કરી કે આજથી 1 વર્ષ પછી તમારું મૃત્યુ થશે અને હું તમને તેડવા આવીશ. પછી મહારાજે આવી વાત વર્ષ પહેલાં કરી, વળી પાછા મહારાજ એકાદશ માસ વીત્યા, કહેતા જ્યારે 1 મહિનો બાકી રહ્યો ત્યારે ફરી મહારાજ પધાર્યા, ફરી મહારાજે દર્શન આપ્યા અને ફરી કહ્યું કે હવે 1 માસ રહ્યો છે, ચેતવું હોય તો ચેતજો. મહારાજે એમને કેમ ચેતવાનું કીધું? અહીંયા સ્વામી લખે છે, પછી જે કર્ણે સત્સંગી તેડી કહી પોતાની વાત નિવેડી, ભાઈઓ આ તન પામશે નાશ, તેહ આડો રહ્યો 1 માસ, માટે મંદિર સંત ઉતરવા કાલ થકી આદરીએ કરવા. એમને એક સંકલ્પ હતો કે આ ગામની અંદર કોઈ એવું મંદિર મહારાજનું નથી કે જેમાં સંતો ઉતરી શકે, સંતોને ઉતરવા માટેનું કોઈ સ્થાન નથી, તો એવું મંદિર આપણે કરીએ કે જેમાં સંતો અહીંયા આવે, સંતોને જેટલું અનુકૂળ હોય એટલું રોકાય અને આપણને સત્સંગનો કથા વાર્તાનો લાભ આપે. આવો એમના હૃદયની અંદર એક સંકલ્પ હતો, ભલે શુભ સંકલ્પ હતો પણ મહારાજને તો સંકલ્પ રહિત બધાયને કરવા છે ને પછી પોતાના ધામમાં લઈ જવા છે, એટલા માટે મહારાજે એમને 1 મહિનો બાકી રહ્યો ત્યારે આવીને ચેતાવ્યા કે ચેતવું હોય તો ચેતજો, હવે 1 જ મહિનો બાકી છે.
એટલે જે કર્ણ ભગતે બધાએ સત્સંગીઓને બધાને બોલાવ્યા અને વાત કરી કે મહારાજ મને દર્શન આપીને આવી રીતે વાત કરી છે, માટે એક મહિનાનો મારી પાસે સમય છે અને મારે આવી ઈચ્છા છે કે સંતને ઉતરવા માટે કોઈ સારું ઉતરવાનું સ્થાન આપણા ગામમાં થાય તો સારું, માટે તમે બધાએ જો આમાં સંમત હો તો આવતીકાલથી જ મંદિરનું કામ શરૂ કરો. ત્યારે સત્સંગી કહે એ સારું, અમને કહ્યું એ ન કહેવું બારું. સત્સંગીઓએ કીધું, બધા સમજણના અંગવાળા હશે, કે ભગત તમે અમને બધાને કીધું કે મહારાજે તમને દર્શન આપ્યા છે, પણ બીજા કોઈને આ વાત કરશો નહીં. પછી મંદિર સુંદર કરાવ્યું, ત્યાં તો મૃત્યુ તે નજીક આવ્યું. ત્યારે પત્ની પોતાનીને કહ્યું, મારે મરવા આડું નવ રહ્યું. માટે મોર થકી તું તો ચાલ, કેડે હું પણ આવું છું કાલ. પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડે તજ્યું તન. લો, જે કર્ણ ભગતને મહારાજે દર્શન આપીને કીધું હતું કે એક મહિના પછી તમારે ધામમાં આવવાનું છે, માટે જે કાંઈ કામ કરવું હોય તે બધું પૂર્ણ કરી દો. એમને એમનો સંકલ્પ હતો કે સંતો મને ઉતરવા માટે મંદિર કરાવવું છે. ગામના હરિભક્તોને જણાવી દીધું કે તમે સંતોને ઉતરવા માટે કોઈ સ્થાન નથી તો એની વ્યવસ્થા કરો, અને બધા સત્સંગીઓ બધા સંમત થયા અને બીજે દિવસથી મંદિરનું કામ કરાવ્યું. મંદિર એ સુંદર તૈયાર થઈ ગયું અને મૃત્યુ પણ નજીક આવી ગયું. મૃત્યુ નજીક આવ્યું, જે કર્ણ ભગતે પોતાના પત્નીને બોલાવ્યા અને કહ્યું કે હવે મારે તો બહુ છેટું રહ્યું નથી મરવાનું, પણ તમે મારાથી પહેલાં જ ભગવાનના ધામમાં જાઓ. કેવી વાત કરે છે કે જાણે કોઈ ગામ જવાનું હોય, બીજે ગામ જવાનું હોય, કોઈ તીર્થના સ્થાનમાં જવાનું હોય અને કોઈ જતા હોય એવી રીતે વાતો કરે છે કે મારે ભગવાનના ધામમાં જવાનું છે પણ મારાથી પહેલાં તમે જાઓ. અને ભક્તો કેવા હશે, કેવી સ્થિતિવાળા હશે, બંને પતિ ને પત્ની બંને કેવી સ્થિતિવાળા હશે. જે કર્ણ ભગતે તો કહ્યું કે તમે તૈયારી કરો ને તમે પણ ભગવાનના ધામમાં જાઓ, પણ એમના પત્ની પણ એવા જ મહારાજના ભજન કરીને સ્થિતિવાળા હશે કે પણ ભગવાનના ભજન કરવા બેસી ગયા અને મહારાજ આવ્યા અને એમને ધામમાં તેડી ગયા. તેને દેન દઈ ઘેર આવ્યા, પછી મોટા મોટાને બોલાવ્યા. અગ્નિસંસ્કાર કર્યો અને પછી પાછા ઘેર આવ્યા અને જે કર્ણ ભગતે ફરી બધા મોટા મોટા જે પોતાના પરિવારજનો અને જે ગામના હરિભક્તો બધા હતા બધાને બોલાવ્યા અને એમને વાત કરે છે. ભાઈઓ જુઓ પ્રભુનો પ્રતાપ, આ તો વાત મોટી છે અમાપ. બધાને બોલાવ્યા અને બધાને કીધું કે જો આ તો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. મારા ઘરવાળા કહેતા મારા પત્ની કાંઈ સામાન્ય રીતે મર્યા નથી, એમને મેં જ આવી રીતે કીધું હતું કે તમે ભગવાનના ધામમાં મારાથી પહેલાં જાઓ, અને એ પણ ભગવાનના ધામમાં ગયા છે. અને એટલું જ નહીં, મારે જાવું છે કાલ જરૂર, મને આવ્યા છે લેવા વિમાન. બહુ સંત ભેડા ભગવાન, મારે જાવું છે કાલ જરૂર, આવ્યું નજીક નથી એ દૂર. જે કર્ણ ભગત બધાને કહે છે કે આ મારા માટે જે મારા પત્નીને મહારાજને સંતો વિમાન લઈને લેવા આવ્યા હતા એમને લઈ ગયા, અને છતાંય ફરી મારા માટે પણ મહારાજને સંતો વિમાન લઈને આવ્યા છે અને મારે પણ કાલે ભગવાનના ધામમાં જવાનું છે. માટે સુત એકલઈ સંગે, જાઈશ બ્રહ્મ મહલ ઉમંગે. હું પણ આવતીકાલે મારા એકનો એક દીકરો છે એને પણ હું સાથે લઈને ભગવાનના ધામની અંદર મહારાજને સંતોની ભેળા હું પણ ત્યાં ભગવાનના ધામમાં
જઈશ. કેડે કેસો જે ન કહ્યું કેને, નહીં તો પૂછી જોત વાત એને. જે કર્ણ ભગત બધાને કહે છે કે પછી પાછળથી એવું ના કહેતા કે અમને ભગતે કીધું નહોતું, નહીં તો હું આમ પૂછત ને આમ પૂછત, આવી બધી વાતો પાછળથી કોઈ કરશો નહીં. પૂછો જેને પૂછવું જે હોય, કેડે સંશય કરશો માં કોય. સ્વામી પોતે છે પૂરણ બ્રહ્મ, જેને મળે બળે કોટી કર્મ. એમ કહી તજ્યું પછી તન, જોઈ આશ્ચર્ય પામ્યા જન. બોલ્યા માહો માહી એમ વળી, થયો પરચો કહે સહુ મળી. આવી રીતે જે કર્ણ ભગતે પોતાના પુત્રની સાથે દેહનો ત્યાગ કર્યો અને પોતે ભગવાનના ધામમાં ગયા અને બધાને કહીને ગયા. બધા આશ્ચર્ય પામ્યા કે આવી રીતે તો કોઈ ક્યારેય દેહ ત્યાગ કર્યો હોય એવું સાંભળ્યું નથી, જોયું નથી. આ તો ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છે, ભગવાન સ્વામિનારાયણની ભક્તિએ કરીને પૂર્ણ કામ થયેલા છે અને ભગવાનની જ સામર્થ્ય કરીને આવું આશ્ચર્ય આપણને ભગવાને બતાવ્યું. અને આ ભગત પણ એવા સમર્થ, એવા સ્થિતિવાળા કે આપણને બધાને કહીને ગયા કે કોઈને કંઈ પૂછવું હોય તો મહારાજને તો મને કહો તો હું પૂછી જોઉં, પાછળથી કોઈ કંઈ વાત કરશો નહીં કેમ અમને કીધું નહોતું. આવી રીતે જે કર્ણ ભગતે એમના પોતાના પુત્રની સાથે દેહનો ત્યાગ કર્યો અને પોતાના મહારાજને સંતો સાથે અક્ષરધામમાં પધાર્યા. આવી રીતે અલૌકિક પરચો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી 141મા પ્રકરણની અંદર લખે છે, 13 કડી પૂર્ણ થઈ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.